કંસાર બનાવવા માટે પાણી ઉકળે એટલું ગરમ કરવાનું પાણી ઉકળી જાય એટલે એમાં ઘી નાખી ઘીને પાણી સાથે મિક્સ કરી લેવું ત્યાર પછી એમાં ઘઉંનો જાડો લોટ નાખી આવી રીતે ઉપરથી પાથરી દેવાનો પછી વેલણ લઈ આવી રીતે પાંચ ખાડા પાડવાના કે જેથી ખાડામાંથી પાણી બહાર આવતા લોટ બરાબર રંધાઈ જાય ત્યાર પછી વાસણ ઢાંકી લોટને રંધાવા દેવાનો થોડીવાર પછી જોઈ લેવાનું કે પાણી લોટ સાથે મિક્સ થયું છે કે અને પછી વેલણથી આવી રીતે લોટને મિક્સ કરી દેવાનો જેમ કંસાર મિક્સ થશે એમ છૂટો પડશે કંસારને હાથ લગાવતા છૂટો પડે એટલે કે હાથમાં લોટ ન ચોંટે એટલે કંસાર બની ગયો કહેવાય આ એકદમ છૂટો અને સરસ કંસાર તૈયાર કંસારમાં ઉપરથી દળેલી ખાંડ અને ઘી નાખી મિક્સ કરીને ખાવાનો બહુ ભાવ છે કંસાર સાથે મગનું શાક અને બાજરીનો રોટલો હોય એટલે તો જલસા જ જલસા